આજે હું તમને એક મહાન ચમત્કાર બતાવવા જઈ રહ્યો છું. તમે તમારા જીવનમાં પરિવર્તન જોવા માગો છો, દરેક પ્રકારના સંઘર્ષમાંથી મુક્તિ મેળવવા માગો છો. જો તમે સંઘર્ષ કરીને કંટાળી ગયા હોવ તો તમારી જન્મકુંડળી ખોલો અને જન્મકુંડળીમાં મંગળની સ્થિતિ જુઓ. જો મંગળ તમારી કુંડળીમાં લગ્ન ત્રીજા, પાંચમા, છઠ્ઠા, સાતમા, નવમા, દસમા કે અગિયારમા ભાવમાં હોય, જો આઠમાંથી કોઈ પણ ઘરમાં મંગળ હોય તો આવી વ્યક્તિ પોતાના જીવનમાં આવતા તમામ અવરોધો, વિઘ્નો અને સંઘર્ષોમાંથી મુક્તિ મેળવી શકે છે. એવો ઉપાય જે ખૂબ જ સરળ છે, પરંતુ તેનો ચમત્કાર તમને જરૂર જોવા મળશે. જ્યારે પણ તમને શુભ સમય મળે, સામાન્ય રીતે તો દરેક સમયે એકાદ શુભ સમય આવતો જ રહે છે, ત્યારે તમે પોતાના હાથેથી માટીમાંથી ગણેશજીની મૂર્તિ બનાવો અને તેની વિધિવત પૂજા કરો. જો મૂર્તિ બનાવતા નથી જાણતા, તેમનામાં શ્રદ્ધા અને વિશ્વાસ હશે તો તેઓ ચોક્કસપણે મૂર્તિ બનાવી દેશે. વિશ્વાસ ખૂબ જરૂરી છે, નહીં તો કોઈ તમને હજારો ઉપાય જણાવશે પરંતુ તમારું કંઈ જ નહીં થાય. તો તમે ગણેશજીની મૂર્તિ બનાવો, તેમની પૂજા કરો અને તેમના મંત્રોનો જાપ કરો. તેમના મંત્રોનો ઓછામાં ઓછો 11 માળા જાપ કરવો પડશે. ઓમ ગં ગણપતયે નમઃ, ઓમ ગં ગણપતયે નમઃ, ઓમ ગં ગણપતયે નમઃ. આ મંત્રનો જાપ કરો, મારા પર વિશ્વાસ કરો કે તે તમારું જીવન બદલી નાખશે. એકવાર વિશ્વાસ કરો અને આ મહાન ચમત્કારને જુઓ. જે લોકોની કુંડળીમાં મંગળની આવી સ્થિતિ છે અને તેઓ સંઘર્ષ કરી રહ્યા છે, તો દાવો કરવામાં આવે છે કે આ ઉપાય તમારું જીવન બદલી નાખશે. એકવાર આ ઉપાયને અજમાવી જુઓ.